नमस्कार दोस्तों, शास्त्री स्वामी धर्मप्रसाद राष्ट्रीय कॉलेज पुणे आप हार्दिक स्वागत करते हैं। FYBA सेमेस्टर 1 विषय मनोविज्ञान पेपर नंबर 2 तरुण अवस्था में मनोविज्ञान में आप आज अभ्यास करेंगे प्रकरण 2। प्रकरण नाम है तरुण अवस्था का मनोविज्ञान का परिचय। तो मित्रों, तरुण अवस्था ने किशोर अवस्था तरीके पण ओळखवामां आवे छे। बराबर, तेमां जोईए पहेला प्रस्तावना। तो तरुण अवस्था दरमियान बाळकनी अंदर, तरुण अवस्था दरमियान बाळकनी अंदर तोफान, चरवरा, ताण, ताजगी आ बधो तबक्को छे। આ તબક્કા દરમિયાન બાળક છે એ તોફાની અંદરથી પસાર થતો હોય, કંઈક કરી છૂટવાની એનામાં તમન્ના હોય, એટલે તરવરાટ હોય, કંઈક મેળવવાની કંઈક અપેક્ષા હોય, બરાબર, ક્યારેક જરૂર કરતા વધારે પણ અપેક્ષા હોય, એટલે તરુણાવસ્થા એ માનવ જીવન માટેનો સુવર્ણકાળ કહેવાય છે। તેમાં અત્યંત ઝડપી પરિવર્તનો થતા હોય છે। બરાબર, બાલ્યાવસ્થા તો શિશુ અવસ્થાથી શરૂઆત થાય અને તરુણાવસ્થા સુધીની અંદર પહોંચે છે, પણ એ દરમિયાન તરુણા અવસ્થાની અંદર જ અનેક અનેક એવા ફેરફારો છે કે જે માણસની અંદર થતા હોય છે, અનેક પ્રકારના પરિવર્તનો આવતા હોય છે। શા માટે? કે તે પરિપક્વતાની નજીક છે। પણ આપણે ત્યાં ભારતની અંદર પરિપક્વતા કેટલા વર્ષે લાગુ પડે છે? તો સામાન્ય રીતે એવું આપણા નિયમ અનુસાર કહીએ, સરકારી નિયમ અનુસાર તો 21 વર્ષે આપણે લગ્ન કરવાની હોય પુરુષ માટે છે અને 18 વર્ષે લગ્ન કરવાની હોય સ્ત્રીઓ માટે છે, એટલે ત્યારે પરિપક્વ ગણાય છે એવું કહી શકાય છે। બરાબર, વિદેશની અંદર આપણા કરતા અભિગમ જુદો છે આ માટે, પણ ભારતની અંદર 18 અને 21 વર્ષ એ પ્રકારે પરિપક્વતા એનો સમયગાળો ગણાય છે। પરંતુ આ અવસ્થા દરમિયાન વ્યક્તિની અંદર શારીરિક, માનસિક, સામાજિક, નૈતિક દ્રષ્ટિબિંદુની અંદર ક્રાંતિકારી ફેરફારો થતા હોય છે। બરાબર, પરિવર્તન ખરું, પણ આ ક્રાંતિકારી પરિવર્તન છે। ક્રાંતિકારી પરિવર્તન શા માટે કહ્યું છે? ક્રાંતિકારી પરિવર્તન એટલા માટે કહ્યું છે કે કોઈ પણ જાતનું પરિવર્તન છે, એટલે સામાજિક પરિવર્તન હોય, નૈતિક પરિવર્તન હોય, માનસિક પરિવર્તન હોય, તો આ જે પરિવર્તન છે એની અંદર ધર્મ મૂળથી એનામાં ફેરફાર આવતો હોય અને એકદમ નવો વિચાર લઈને એક તરવરાટ કરતો યુવાન છે એ જોવા મળતો હોય છે તરુણાવસ્થા દરમિયાન। એટલે આવા પરિવર્તનો છે ઝડપી આવતા હોય છે। એટલે બાળક, મેં હમણાં કહ્યું કે સંક્રાંતિ કાળ એટલે કે સુવર્ણકાળ છે, તરુણાવસ્થાનો સમયગાળો એ બાળક માટે અથવા વ્યક્તિ માટે સુવર્ણકાળ ગણવામાં આવે છે। બરાબર, એ સમય દરમિયાન હમણાં કહ્યું ઝડપી પરિવર્તનો થાય છે, પરંતુ સાથે સાથે યુવક હોય કે યુવતી હોય બંનેની અંદર આ પ્રકારના પરિવર્તનો છે એ ઝડપી જોવા મળતા હોય છે। બરાબર, સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે વર્ષની દ્રષ્ટિએ જોવું હોય તરુણાવસ્થાનો સમયગાળો તો 13 વર્ષથી લઈ 13 થી 21 વર્ષ સુધીનો સમયગાળો છે કે જે તરુણાવસ્થાના સમયગાળા તરીકે તેને ઓળખવામાં આવે છે। હવે આપણે જોઈએ વ્યાખ્યા। તરુણાવસ્થાનું મનોવિજ્ઞાન એ વિકાસાત્મક મનોવિજ્ઞાનનું પાસું છે। બરાબર, તરુણાવસ્થા એ વિકાસાત્મક મનોવિજ્ઞાનનું પાસું છે। તો જો આપણે 11મા ધોરણથી અભ્યાસ કરતા આવીએ છીએ કે મનોવિજ્ઞાન છે એ વર્તનનો અભ્યાસ કરે છે। બરાબર, પરંતુ વર્તનના અભ્યાસની સાથે સાથે મનોવિજ્ઞાન માણસના માનસિક વિકાસ પર પણ કાર્ય કરે છે। બરાબર, મનોવિજ્ઞાન દ્વારા માણસના વર્તનની અંદર જે કંઈ ફેરફાર છે તેની અંદર એના વિચારો આવી શકે, એના વાતાવરણ આવી શકે। બરાબર, એટલે મનોવિજ્ઞાન છે વિકાસશીલ વિજ્ઞાન તરીકે પણ તેને સ્વીકારેલું છે। એટલે માણસ જે જે પોતાનો માનસિક વિકાસ કરે છે એના વર્તનની અંદર ફેરફાર આવે છે। બરાબર, તો એ તરુણાવસ્થા દરમિયાન આપણે જે પ્રસ્તાવનામાં જોયું એ પ્રકારે તરુણાવસ્થાની અંદર જ એ વસ્તુ જોવા મળતી હોય છે। માણસ અંદર જે પરિવર્તન જોવા મળે, પરિવર્તન ક્યારે જોવા મળ્યું છે કે કંઈક તરુણ વયની અંદર 15 કે 16 વર્ષ કે 17 વર્ષનો જ્યારે યુવાન થાય છે, કોઈ વ્યક્તિ થાય છે, એવા સમયે એનામાં કંઈક પરિવર્તન આવ્યું છે, કંઈક પરિપક્વતા આવેલી છે, સાથે સાથે એને કોઈ કોઈ પણ ક્ષેત્રની અંદર વિકાસ કરેલો છે, શૈક્ષણિક વિકાસ પણ હોઈ શકે, સામાજિક વિકાસ પણ હોઈ શકે।
માનસિક વિકાસ પણ હોઈ શકે બરાબર એટલે વિકાસાત્મક મનોવિજ્ઞાનનું પાસું એટલા માટે કહેલું છે કે એ સમય દરમિયાન માણસની અંદર કોઈ ને કોઈ અંશે વિકાસ થયેલો જોવા મળતો હોય છે બરાબર અને વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે પરિવર્તન જે રીતે આવે છે પણ પરિવર્તનની સાથે સાથે તરુણનો વિકાસ પણ થતો જોવા મળતો હોય છે બરાબર હવે બીજી વ્યાખ્યા જોઈએ એ આપેલી છે એસ એસ ચૌહાણ નામના મનોવૈજ્ઞાનિક છે તે એમણે આ વ્યાખ્યા આપેલી છે કે છેલ્લા 20 વર્ષમાં તરુણાવસ્થાના મનોવિજ્ઞાનને ખાસ દરજ્જો પ્રાપ્ત કર્યો છે જો છેલ્લા 20 વર્ષની અંદર જોઈએ બરાબર 2000 થી 2001 થી લઈને 2020 સુધીના સમયગાળા તો એ સમય દરમિયાન તરુણાવસ્થાના મનોવિજ્ઞાનને ખાસ દરજ્જો એક ધોરણ સ્થાપિત કરેલું છે બરાબર કે આ સમય દરમિયાન એનામાં ઝડપી પરિવર્તનો પણ થયા છે અને આ મનોવિજ્ઞાનને પણ અલગ અલગ શાખાઓએ અલગ અલગ સંસ્થાઓએ બરાબર અને તરુણાવસ્થાના મનોવિજ્ઞાનને પણ સ્વીકારેલું છે એટલા માટે એ ખાસ દરજ્જો પ્રાપ્ત થયેલો જોવા મળે છે શા માટે ક્યાં કારણોસર ખાસ દરજ્જો બીજી રીતે જોઈએ બરાબર કે કારણ કે માનવ જીવનના બધા ક્ષેત્રોમાં યુવાનો અને યુવાનોની સમસ્યાઓ સમજવાની સામાજિક માંગ ઊભી થઈ છે બરાબર આજનો સમય કેવો છે તો કે આજનો કોઈ પણ યુવાન છે તે યુવતી છે બરાબર તો કોઈ ને કોઈ સમસ્યાની અંદરથી પસાર થતો જોવા મળે છે બરાબર કોઈ ને કોઈ સમસ્યાની અંદરથી પસાર થતો જોવા મળે છે એટલા માટે આજે એ પ્રકારની માંગ ઉત્પન્ન થઈ છે કે કયા પ્રકારની સમસ્યા છે કેવા પ્રકારની સમસ્યાઓ છે એનું નિરાકરણ કેવી રીતે લાવવું છે પણ આ પણ માંગ શા માટે ઉત્પન્ન થઈ છે આજે તો કે મેં હમણાં તમને કહ્યું કે તરુણાવસ્થા એક સુવર્ણ કાળ છે એ સમય દરમિયાન એનું તોફાન પણ હોય તરવરાટ પણ હોય અને મુશ્કેલીઓમાંથી પસાર પણ થતો હોય પરંતુ એ સમય દરમિયાન આમ આપણે કહીએ તો એનું લોટ એટલે કે લોહી એ જાડું હોય છે સહનશીલતા ઓછી હોય છે જેના કારણે સહનશીલતા ઓછી હોય એટલા માટે અમુક પરિસ્થિતિઓનો સામનો તે કરી શકતો નથી અથવા તો સામનો કરી શકે છે પરંતુ એની સહનશીલતા નથી બરાબર આ પ્રકારનું કાર્ય એનું જોવા મળે છે અને ઉલટાનો તે તણાવની અંદર આવી જાય છે સંઘર્ષ ઉદ્ભવે છે હતાશ બને છે અને ધીમે ધીમે કરતા આત્મહત્યા સુધીના પણ કાર્યો છે એ જોવા મળે છે પરંતુ એ ક્યારે તો કે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય એવા સમયે આત્મહત્યા સુધી તે જોવા મળે છે એટલા માટે એવું કહેવાયું છે કે એની સામાજિક માંગ શા માટે ઉત્પન્ન થઈ છે તો કે આ જે સમસ્યાઓ છે સમજવા માટે બરાબર માંગ ઉત્પન્ન થઈ તો આ બધી સમસ્યાઓ ઓળખી કોણ શકે છે તો કે તરુણાવસ્થા મનોવિજ્ઞાન છે એ જ આ બધી સમસ્યાઓને ઓળખી શકશે મિત્રો તમને ખ્યાલ નહીં હોય એક સર્વે આવ્યો પૂરા વિશ્વની અંદર સૌથી વધારે યુવાનો વસવાટ કરતા હોય તો એ આપણા દેશની અંદર ભારતની અંદર વસવાટ કરે છે બરાબર પૂરા વિશ્વની અંદર સૌથી વધારે યુવાનો ભારતમાં છે અને સૌથી વધારે યુવાનોના સુસાઇડના કેસ એટલે કે આત્મહત્યાના કેસ એ પણ ભારતની અંદર જ જોવા મળે છે એ પણ ભારતની અંદર જ જોવા મળે છે શા માટે આવું બને છે બરાબર કે એના માટે અનેક સમસ્યાઓ છે કયા પ્રકારની સમસ્યા હોય શકે કોઈનું પરિણામ નબળું આવવાની સમસ્યા હોઈ શકે અથવા તો કોઈનું ક્યાંક અપમાન થયેલું હોય અને અપમાન સહન કરવાની એનામાં સહનશીલતા ન હોય આવું બની શકે એટલે આવી અનેક અનેક પ્રકારની સમસ્યાઓ છે કે જે ઉત્પન્ન થતી હોય છે એના કારણે પણ આ પ્રકાર એ સમસ્યા જાણવા માટેની એ માંગ ઉત્પન્ન થયેલી જોવા મળે છે કે આ બધું વસ્તુને ઘટાડવા માટે જેથી કરીને આત્મહત્યાનો રેશિયો છે દેશની અંદર એ પણ ઘટાડો થાય એના માટે થઈને તરુણાવસ્થાનું મનોવિજ્ઞાન છે એ પ્રયત્ન કરે છે અને કેટલાક નિષ્ણાંતો પણ આની અંદર એના માટેના કાર્યો કરે છે બરાબર બસ મિત્રો આજે અહીંયા સુધી આવતા વિડીયોની અંદર આપણે આગળ આપણે જોશું